સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું, 5 મહિનામાં સાયબર ક્રાઇમનો ભોગ બનનાર કુલ ₹70 લાખથી વધુની રકમ પરત અપાવતી ગીર સોમનાથ પોલીસ. ઓનલાઈન સાયબર ક્રાઇમની ફરિયાદ અંગે હેલ્પલાઇન નંબર 1930નો સંપર્ક કરવા જણાવ્યું. 21મી સદીમાં ડિજિટલ જગતનો વ્યાપ વધ્યો છે. ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. ડિજિટલ સંસાધનોનો ઉપયોગ વધવાની સાથે જ હેકિંગ, મહત્વના ડેટાની ચોરી, સેક્સ ટોર્શન, સાયબર બુલિંગ સહિત ફાઇનાન્શિયલ ફ્રોડ જેવા સાયબર ક્રાઇમ પણ વધ્યા છે. સામાન્ય નાગરિક આ ફ્રોડના અજગર ભરડામાં ફસાઈ પોતાની મહેનતના નાણાં ન ગુમાવે તે માટે ગીર સોમનાથ પોલીસ પણ સતત માર્ગદર્શન આપી રહી છે. જાન્યુઆરીથી લઈ 31મી મે સુધી ઓનલાઈન નાણાકીય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ 17,03,801 જેટલી રકમ પરત અપાવી ગીર સોમનાથ પોલીસની સરાહનીય કામગીરી રહી છે. સાયબર ક્રાઇમમાં સામાન્ય નાગરિક પોતાની મહેનતની કમાણી એકાએક જ ગુમાવી ન બેસે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ટેકનોલોજીના ઉપયોગ સાથે સાયબર ક્રાઇમના બનાવો વધી રહ્યા છે, જેથી નાણાકીય છેતરપિંડીથી બચવા માટે રોકાણ માટેની અજાણી લિંક પર ક્લિક ન કરવું જોઈએ, તેમજ સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી છે. અહેવાલ ભરતસિંહ જાદવ. ગીર સોમનાથ જિલ્લામાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છેલ્લા 6 મહિનાથી એક્ટિવ છે અને આ પોલીસ સ્ટેશનમાં વિવિધ પ્રકારના ગુના આપણે દાખલ કર્યા છે, ડિટેક્ટ પણ કર્યા છે. છેલ્લા ઘણા સમયનો ટ્રેન્ડ જોતા, ખાસ કરીને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ ફ્રોડ, કે જે SMSથી ઇન્વેસ્ટમેન્ટ માટેની લિંક આવે અને લિંક ઉપર ક્લિક કરતા એ ફ્રોડ નીકળે છે, આ પ્રકારના ગુના જિલ્લામાં પણ ખૂબ બનેલા છે, રાજ્યમાં પણ બને છે અને નેશનલ લેવલે પણ છે. એ ઉપરાંત સાયબર ક્રાઇમમાં કેટલા પણ એવા બધા ગુના છે કે જેમાં સ્ટોકિંગ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઉપરાંત બીજા ટાઈપના ફ્રોડ એવા ગુનાઓ છે. લોકોને જિલ્લા પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની જે લિંક છે અનઓથોરાઇઝ્ડ જગ્યાએથી લિંક ઉપર ક્લિક ન કરો. કોઈ મેસેજ જે છે એને વેરીફાઈ કર્યા વગર, પ્રોપર જગ્યાએથી વેરીફાઈ કર્યા પછી જ એની ઉપર આગળ વધો. અને કંઈ પણ એવો પ્રશ્ન હોય તો સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ઇણાજમાં છે, એનો સંપર્ક કરવો, ત્યાંથી પૂરેપૂરી મદદ મેળવવા માટેનો પ્રયત્ન કરો.